નમસ્કાર મિત્રો હું છું રાકેશ બારિયા જી કે ભાઈ રાકેશ બારીયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન અંતર્ગત આપણે એક શ્રેણી શરૂ કરેલી છે અને તે શ્રેણીની અંદર અહીંયા જોવા મળતા તમામ ટોપિક આપણે વન બાય વન જોવાના છે મિત્રો અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે આરટી એક્ટ બે હજાર નવ અંતર્ગત મોસ્ટ આઈએમપી આઈએમપી કલમો વિશે માહિતી મેળવી છે આજના વિડીયો લેક્ચરની અંદર આરટી ટી એક્ટની અંદર કલમો સિવાય પણ મોસ્ટ આઈએમપી છે એ વસ્તુ આપણે જોવાની છે તો વિડીયોના અંત સુધી મિત્રો બન્યા રહેજો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો આરટી એક્ટ અંતર્ગત અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા કે આ જે નિયમ છે એ નિયમ છવ્વીસમી ઓગસ્ટ બે ને નવના રોજ સંપૂર્ણ રીતે ઘડાઈ અને તૈયાર થઈ ગયો હતો આ એરટી એક્ટનો અમલ ક્યારે થયો તે કે એક એપ્રિલ બે હજાર દસથી તેનો અમલ જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય ભારતના તમામ રાજ્યોમાં તેનો અમલ લાગુ પાડી દેવામાં આવ્યો હતો આરટી એક્ટ અંતર્ગત પ્રકરણ કેટલા છે તો કે સાત પ્રકરણ છે અને આરટી એક્ટ અંતર્ગત કુલ આડત્રીસ કલમો છે કેટલી કલમો છે આડત્રીસ કલમો આરટી એક્ટ અંતર્ગત શિક્ષક અને વિદ્યાર્થી ગુણોત્તર રેશિયો આપવામાં આવેલો છે તો કે ધોરણ અને માપદંડ છે અહીંયા અને અહીંયા છે શિક્ષકોની સંખ્યા પ્રથમ ધોરણથી પાંચ ધોરણ એટલે કે એકથી પાંચ કેટલા એકથી પાંચની અંદર સાહીઠ વિદ્યાર્થીઓ હોય તો બે શિક્ષક મળવાપાત્ર છે એટલે કે ત્રીસ જેમ વનનો રેશિયો એકસઠથી નેવું હોય નેવું બાળકો હોય તો ત્રણ શિક્ષકો મળવાપાત્ર એકસો વીસ બાળકો હોય તો ચાર શિક્ષકો મળવાપાત્ર થશે અને એકસો વીસથી બસ્સો વચ્ચે હોય તો પાંચ શિક્ષક મળવાપાત્ર રહેશે અને એકસો પચાસ બાળકોથી વધારે હોય ત્યારે પાંચ વત્તા એક મુખ્ય શિક્ષક અને બસોથી વધારે બાળકો હોય તો વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર મુખ્ય શિક્ષક સિવાય ચાલીસથી વધશે નહીં એટલે કે ચાલીસ જેમ વન એટલે કે ચાલીસ શિક્ષકો એક શિક્ષક પરંતુ જો એકતાલીસ વિદ્યાર્થીઓ હોય તો એક અગાઉથી શિક્ષક મળવાપાત્ર થશે ચાલીસ જેમ વનથી વધવો જોઈએ નહીં અને મોસ્ટ રેશિયો છે ત્રીસ જેમ એક પરંતુ જો બસો બાળકોથી વધારે સ્કૂલમાં બાળકો હોય તો ત્યારે ચાલીસ જેમ એકથી વધારે શિક્ષકોનો રેશિયો વધવો જોઈએ નહીં એવી જ રીતે મિત્રો છથી આઠમાં શું છે છથી આઠમાં વર્ગ દીઠ ઓછામાં ઓછા એક શિક્ષક છથી આઠમાં વર્ગ દીઠ ઓછામાં ઓછો એક શિક્ષક જેથી નીચેના દરેક વિષય માટે ઓછામાં ઓછા એક શિક્ષક રહેશે તો છથી આઠમાં એક ગણિત વિજ્ઞાનના શિક્ષક મળશે એક સામાજિક વિજ્ઞાનના શિક્ષક મળશે અને એક ભાષાના શિક્ષક મળશે જો છથી આઠની સ્કૂલ હોય છ સાત આઠ અને એક એક વર્ગ હોય ત્રણ શિક્ષક મળવાપાત્ર થશે એક ગણિત વિજ્ઞાનનો એક સામાજિક વિજ્ઞાનના અને એક ભાષાના પ્રત્યેક વર્ગ એક શિક્ષક પ્રત્યેક પાંત્રીસ બાળકો માટે ઓછામાં ઓછા એક શિક્ષક બાળકો માટે પાંત્રીસ જેમ વનનો રેશિયો છથી આઠમાં પાંત્રીસ જેમ વનનો રેશિયો એટલે કે પાંત્રીસ બાળકોએ એક શિક્ષક બાળકોનો પ્રવેશ એકસોથી વધારે હોય એટલે કે સોથી વધારે હોય ત્યાં એક પૂર્ણકાલીન મુખ્ય શિક્ષક એટલે એક આચાર્ય સો કરતાં વધારે બાળકો હશે તો એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થશે અને અંશકાલીન એક કલાનો શિક્ષક આરોગ્ય અને શારીરિક શિક્ષણ અને કાર્ય શિક્ષણ માટે શિક્ષક મળી રહેશે બે શિક્ષકો મકાન આરટીએક્ટ અંતર્ગત બારમાસી મકાન મળશે કેવું મકાન બારમાસી મકાન હોવું જોઈએ બારમાસી એટલે કે બારે માસમાં ટકી શકે તેવું મકાન દરેક શિક્ષક માટે ઓછામાં ઓછો એક વર્ગખંડ કાર્યાલય અને સ સ્ટોક સ મુખ્ય શિક્ષકનો એક વર્ગખંડ અવરોધયુક્ત પ્રવેશ છોકરા અને છોકરીઓ માટે અલગ ટોયલેટ બધા બાળકો માટે સલામત અને પીવાનું પાણીની પૂરતી સગવડ શાળામાં મધ્યાહન ભોજન યોજનાનું ભોજન રંધાતું હોય તેવું રસોડું એક મેદાન શાળાના મકાનમાં રક્ષણ માટે કોટ એટલે કે હદની દિવાલ મોસ્ટ ટાઈમપી છે મિત્રો શૈક્ષણિક વર્ષમાં કામકાજના ઓછામાં ઓછા દિવસ અને કલાક ખાસ યાદ રાખવાનું છે મિત્રો પ્રથમ ધોરણથી પાંચ ધોરણ એટલે કે એકથી પાંચમાં કામકાજના બસ્સો દિવસો નક્કી કરવામાં આવે છે આરટી અંતર્ગત કેટલા દિવસો નક્કી કરવામાં આવ્યા છે બસો દિવસો છઠ્ઠાથી આઠમા ધોરણની અંદર બસો ને વીસ દિવસો એક વર્ષ દરમિયાન એક શૈક્ષણિક વર્ષ દરમિયાન બસો ને વીસ દિવસ છથી આઠમા અને એકથી પાંચમાં કેટલા કામકાજના દિવસો મંજૂર કરવામાં આવ્યા છે બસો ને બસ્સો એકથી પાંચમાં બસ્સો અને છથી આઠમા બસોને વીસ એકથી પાંચમાં શૈક્ષણિક વર્ષ ડેટ શિક્ષણના આઠસો કલાક કેટલા કલાક આઠસો કલાક ભણાવવાનું થશે છઠ્ઠાથી આઠમા ધોરણની અંદર એક હજાર કલાક વર્ષ દેટ કેટલા એક હજાર કલાક દિવસની વાત કરવામાં આવે તો એકથી પાંચમાં બસ્સો દિવસો છથી આઠમાં બસો ને વીસ દિવસ એકથી પાંચમાં કલાકોની વાત કરવામાં આવે તો આઠસો કલાક અને છથી આઠમાં એક હજાર કલાક શિક્ષક માટે અઠવાડિયા દીઠ કામકાજના ઓછામાં ઓછા દિવસો જો એક અઠવાડિયામાં કેટલું કામ કરવાનું છે તો કે પિસ્તાળીસ કલાક તૈયારીના કલાક સહિત શીખવવાના કેટલા પિસ્તાળીસ કલાક તો ખાસ મિત્રો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે નેક્સ્ટ મિત્રો શીખવાની ભણવાની સામગ્રી દરેક વર્ગની જરૂરિયાત મુજબ પૂરી પાડવામાં આવશે ગ્રંથાલય એટલે કે પુસ્તકાલય દરેક શાળામાં એક પુસ્તકાલય રહેશે તેમાં સમાચારપત્રો મેંગેઝિન તમામ વિષયો પરના પુસ્તકો તેમજ વાર્તાની ચોપડીઓ રહેશે રમતગમતની સામગ્રી અને ખેલકૂદની સામગ્રી તો કે દરેક વર્ગને જરૂરિયાત મુજબની પૂરી પાડવામાં આવશે તેમજ બીજું આરટીએક્ટ અંતર્ગત મિત્રો એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ખાસ યાદ રાખવાની છે તેમાં બાર સભ્યો નિમણૂંક કરવાના થશે અને બાર સભ્યોમાંથી પંચોતેર ટકા વાલી એટલે કે નવ સભ્યો તો બાળકોના વાલી હોય તેવા જ પસંદ કરવાના છે અને જ્યાં બાર સભ્યો છે એ બાર સભ્યોમાં પચાસ ટકા મહિલાઓ એટલે કે છ મહિલાઓ પસંદ કરવાની થશે બાર સભ્યોથી પસંદ કરવામાં આવશે તેમાંથી છ મહિલા હોવી જોઈએ મિત્રો પચ પંચોતેર ટકા વાલી રહ્યા તો બીજા પચીસ ટકા બાકી રહ્યા તેમાં પચીસ ટકા બાકી રહ્યા એટલે કે બીજા ત્રણ સભ્યો બાકી રહ્યા એમાં એક આચાર્ય આચાર્ય સભ્ય સચિવ તરીકે રહેશે અને એક શિક્ષણવિદ ચોઈસ કરવાના થશે જે નિવૃત્ત કર્મચારી હોય ગામની અંદર તેમની નિમણૂક કરવાની થશે અને એક પીઆરઆઈ સભ્ય પીઆરઆઈ એટલે કેવા સભ્ય તો કે લોકો દ્વારા ચૂંટાયેલા હોય તેવા સભ્યો ગામનો કોઈ વોર્ડનો સભ્ય હોય તો પણ ચાલશે સરપંચ હશે તો પણ એ ચૂંટાયેલી વ્યક્તિ છે કોઈ પ્રમુખની ચૂંટણી થઈ એમાં કોઈ ચૂંટાયેલા એવા કોઈ પ્રતિનિધિ હશે જે લોકો દ્વારા ચૂંટાયેલા હોય તેવા એક સભ્યની નિમણૂક કરવાની થશે આરટી એક્ટ અંતર્ગત આપણે આગળ અગાઉના વિડીયો લેક્ચરની અંદર મિત્રો ડિટેલમાં કલમો ભણ્યા છે પરંતુ મોસ્ટ આઈએમપીઆઈપી કલમો અહીંયા આપણે આવરી લીધી છે તો ફટાફટ જોઈ લઈએ મિત્રો કલમો પહેલી કલમમાં શિક્ષક અને પ્રસ્તાવના બીજી કલમની અંદર વ્યાખ્યાઓ પાંચમી કલમ એવું કહે છે કે બાળકને શાળા બદલવાનો અધિકાર છે બાળક પોતાની મન ઈચ્છા મુજબ ગમે એટલી શાળા બદલી શકે છે એના માટે કોઈ એને રોકી શકશે નહીં ત્યારમી પછી મિત્રો દસમી કલમ છે આરટીએક્ટ અંતર્ગત માતા પિતાની ફરજ બાળકોને શાળાએ મોકલવાની તેરમી કલમ છે પ્રવેશ પરીક્ષા કોઈ પરીક્ષા ન હશે કે પ્રવેશની ફી પણ હશે નહીં ચૌદમી કલમની અંદર ઉંમર બાળકને ની છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાનું છે તે અંતર્ગત ઉંમર નક્કી કરવામાં આવી છે કે છ વર્ષનું બાળક થઈ જાય એટલે એને પહેલાં ધોરણમાં એડમિશન મળશે તેમજ પંદરમી કલમ એવું કહે છે કે પ્રવેશ આપવાની ના નહીં પડાય બાળકને પંદ પ્રવેશ આપવાની સ્કૂલમાં ના કોઈ પાડી શકશે નહીં આ કલમ કેવી રીતે યાદ રાખવાની છે તો કે પંદર આવ બેટા અંદર કલમ નંબર સોળ નાપાસ નહીં કરવાનો કોઈ પણ બાળકને નાપાસ કરવાનો નથી કલમ નંબર સોળ મારવાનું નહીં બોલવાનું નહીં બાળકને કોઈ પણ પ્રકારનો શારીરિક કે માનસિક કનર્ટગત કરવાની રહેતી નથી આ કલમ નંબર સત્તર ત્યાર પછી મિત્રો કલમ નંબર ત્રેવીસ શિક્ષકોની ભરતી અંગેની છે લાયકાત માટે તેમજ છવ્વીસમી કલમ શિક્ષકોની ખાલી જગ્યા માટે અઠાવીસમી કલમ ખાનગી પણ ખાનગી પ્રવૃત્તિ કે ટ્યુશન પર પ્રતિબંધ સરકારી કર્મચારી એટલે કે સરકારી શિક્ષકને ખાનગી પ્રવૃત્તિ કે ટ્યુશન પર પ્રતિબંધ છે બત્રીસમી કલમ છે ફરિયાદ નિવારણ તેત્રીસમી અને ચોત્રીસમી કલમ ખાસ યાદ રાખવાની છે તેત્રીસમી કલમની અંદર રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના કરવાની છે અને ચોત્રીસમી કલમની અંદર રાજ્ય સલાહકાર પરિષદની રચના કરવાની થશે તો બસ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈશું ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટૉપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત